નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. ગુજરાત વિધાનસભાના ચોથા સત્રની જાહેરાત. ગુજરાત વિધાનસભાના ચોથા સત્રની જાહેરાત કરવામાં આવી છે. તારીખ 1 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી સુધી મળશે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર. 2 ફેબ્રુઆરીના રોજ વિધાનસભામાં રજૂ થશે ગુજરાતનું બજેટ, જેને લઈ અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા માહિતી આપવામાં આવી હતી. સંજીવ રાજપૂત, ગાંધીનગર. ભારતના સંવિધાનના અનુચ્છેદ 174ના ખંડ 1ની મળેલી સત્તાની રૂએ માન્ય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિધાનસભાના ચોથા સત્રનું આહ્વાન કર્યું છે. 1 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાત વિધાનસભા ચાલશે. ખાસ કરીને કામકાજ માટેના જે દિવસો નક્કી કર્યા છે, રજાના દિવસો સિવાય તે બધા દિવસોની અંદર કામકાજ અહીંયા ચાલશે. 2 દિવસ દરમિયાન 2-2 સત્ર, બાકી બધામાં 1-1 સત્ર માટેનું અત્યારે હાલ આયોજન કરવામાં આવ્યું છે. શરૂઆતમાં 3 દિવસ ચર્ચાઓ, જે રાજ્યપાલશ્રીના ભાષણ અને તેના ઉપરની જે ચર્ચાઓ ચાલશે તેમાં 3 દિવસ, 4 દિવસ બજેટ ઉપરની જે ચર્ચાઓ છે તે થશે, અને 12 દિવસ વિવિધ વિભાગોની માગણીઓ ઉપરની ચર્ચાઓ છે તેની ચર્ચા વિધાનસભાની અંદર થશે. 2 ફેબ્રુઆરીના રોજ બજેટની રજૂઆત વિધાનસભાની અંદર કરવામાં આવશે. આમ કુલ મિલાવીને વિધાનસભાના સત્રની શરૂઆત પૂરો ફેબ્રુઆરી મહિનો 1 થી 29 દરમિયાન કામકાજના જે દિવસો છે તે દરમિયાન કામકાજ ચાલુ રહેશે. ધારાસભ્યશ્રીઓ, ગયા સત્રની અંદર એક વાત એવી કરવામાં આવી હતી કે માન્ય ધારાસભ્યશ્રીઓ પોતે ઓનલાઈન પ્રશ્ન પણ વિધાનસભામાં તારાંકિત અતારાંકિત બંને પૂછી શકે, તે માટેની વ્યવસ્થા થાય તો વધારે સારું. વિધાનસભાના સચિવાલય કાર્યાલય દ્વારા આની વ્યવસ્થા કરવામાં આવી છે, અને આ વખતે આપણી વિધાનસભાના માન્ય ધારાસભ્યશ્રીઓ તે પોતાને આપેલા ટેબ્લેટ દ્વારા પોતે પોતાના મતવિસ્તારમાં રહીને પોતાના મતવિસ્તારના પ્રશ્નોને અહીંયા સુધી પ્રજા સુધી એને વાચા આપી શકે તે માટેની વ્યવસ્થા ઓનલાઈન કરી શકે તેની તાલીમનું કામ 2 તબક્કામાં હમણાં પૂરું થયું છે. ગયા મંગળવારે પણ કેટલાક ધારાસભ્યશ્રીઓને તાલીમ આપી, અત્યારે પણ અને હજુ 1જ તબક્કાની અંદર આપીશું. વર્ચ્યુઅલી પણ જેમણે શીખવાની બાબતમાં હજુ પણ અડચણ છે તો પણ અમારા વિધાનસભા કાર્યાલય દ્વારા તેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.